નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું અજ્ઞા જોઈએ. આજના વિગતવાર સમાચાર. તો છત્તીસગઢના કુરુદમાં ભારત વિકાસ યાત્રા આવી હતી. આ વિસ્તારમાં ભારત વિકાસ યાત્રાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત થયા હતા. ત્યારે કુરુદના વિકાસ શિબિરમાં સરકારની વિવિધ વિકાસ યોજનાઓનો લાભ લોકોને સીધો જ આપવામાં આવી રહ્યો હતો. આદિવાસી અને આર્થિક પછાત લોકોને વિવિધ વિકાસ યોજનાઓનો લાભ મળે તે માટે આયોજન કરવામાં આવે છે. છત્તીસગઢના કુરુદ આસપાસના અંદાજિત 60,000થી પણ વધુ લોકો સુધી આ યોજનાઓનો લાભ મળશે. 75 જેટલા આવા કાર્યક્રમોનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. ડીડીઓ રોમિકા યાદવે પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ દરેક વ્યક્તિને મળે તે માટે તંત્રના તમામ અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. जैसे कि आप सभी जान रहे हैं, संपूर्ण भारत वर्ष में विकसित भारत संकल्प यात्रा चल रहा है. छत्तीसगढ़ में चुनाव के बाद ये संकल्प यात्रा 40 दिनों की शुरू हुई है और अभी वो बिल्कुल बीच पड़ाव में है और काफी अच्छा इसका रिजल्ट देखने को मिल रहा है. मैं आपको बताना चाहूंगी कि जिला धमतरी में हमारे 4 ब्लॉक है और अभी तक हमने 75 कैंप्स हम कर चुके हैं जिसमें लगभग 60,000 से ज्यादा लोगों ने इसमें शामिल हुए हैं और अपने सक्सेस स्टोरी के माध्यम से लोगों को बता रहे हैं कि केंद्र भारत की कितनी अच्छी योजनाएं हैं और जो हमारे छूटे हुए बेनिफिशियरीज हैं हम उनको भी इसमें जोड़ने का काम कर रहे हैं. साथ ही हमारा एक सेलिब्रेशन भी इसमें चल रहा है कि ऐसे गांव पंचायत जो सैचुरेट हो चुके हैं सेंट्रल की स्कीम से उनका हम सेलिब्रेशन कर रहे हैं और उनको हम एक अभिनंदन पत्र दे रहे हैं. तो काफी अच्छा इसका रिजल्ट मिल रहा है. डेली नए बेनिफिशियरीज को भी हम एनरोल्ड कर रहे हैं कि छूटे हुए ग्राहियों को जोड़कर हम उस गाँव को भी सैचुरेट करें. ત્યારે છત્તીસગઢના રૂરલ વિસ્તારમાં પણ બહેનો માટે સખી મંડળ જુદી જુદી રીતે કાર્યરત છે અને તેમને મદદરૂપ પણ બને છે. ત્યારે સખી મંડળ દ્વારા મળેલી મદદ બાદ મહિલાઓ પણ ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરી રહી છે. બેંક થી કહીએ હે સર કે બેંક સખી મતલબ જીતને ભી ગામ હમ લોકો જે ફિલ્ડર દિયા વહા સહેલી જૈસે જાકે હર એક પ્રત્યેક મહિલા જિનકા બુઝુર્ગ હૈ જિનકા પેન્શન નિકાલના હૈ જિનકા મનરેગા કા ભુગતાન લિખના હૈ પીએમ જનધન સે જો રાશિ જો આતી હૈ મનરેગા કા મનરેગા કા સાથ સાથ આવાસ કા જો ભી હૈ ઉનકો ઘર જા જા કે હમ લોગ ઉસકો કોલ કરકે ગ્રાહક તક ઉસકો નગદ ફોન ભી જાકે ઉસકા ભુગતાન કરને કે એક દિન મેં 20,000 તક કહેતે હૈ એક ગ્રાહક 20,000 તક જમા ભી કર સકતે હૈ આપની ખાતે જના તો સર મેરા પહેલે તો 2,00,000 તક કા લિમિટ અભી મેરા 6,00,000 કા લિમિટ હૈ એક દિન મેરા 6,00,000 કા લાગે સર. ભારત વિકાસ યાત્રા તમામ રાજ્યોમાં ચાલે છે ત્યારે છત્તીસગઢમાં પણ જુદા જુદા ગામમાં આ યોજના પહોંચી રહી છે. બ્રિજેશ દવે, નિર્માણ ન્યૂઝ, છત્તીસગઢ. અમદાવાદના એસજીહાઇવે ખાતે એસજીબીપી દ્વારા કળશયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્મૃતિ મહોત્સવના આરંભ પ્રસંગે ભવ્ય કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 75થી પણ વધુ દેશ વિદેશના જે બહેનો પણ જોડાયા હતા. ત્યારે 12થી પણ વધુ દેશના સમુદ્ર અને નદીઓના જળ સાથે ભારત વર્ષના પવિત્ર તીર્થજળ 999 નદીઓ, 7 સમુદ્રો, પ્રખ્યાત પંચ સરોવર, 7 પુરી ઉપરાંત ભગવાન શ્રી સ્વામિનારાયણે તીર્થાટનથી લઈને પાવન કરેલ અનેક વાવ, તળાવ, કુવા, સરોવર, સમુદ્રના જળનો સમાવેશ આ કળશયાત્રામાં થયો હતો, જે ભવ્ય 1 કિલોમીટર લાંબી કળશયાત્રામાં સાધુ સંતો સહિત અનેક ભક્તો જોડાયા હતા. એસજીવીપી દ્વારા સ્મૃતિ મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે. સ્મૃતિ મહોત્સવની અંદર જો વાત કરવામાં આવે તો જે આ કળશ યાત્રા છે તે નીકળી હતી, જેની અંદર 75,000થી પણ વધુ દેશ વિદેશના બહેનો છે કે આ કળશ યાત્રાની અંદર જોડાયા હતા. 12થી પણ વધુ દેશોના જે સમુદ્રો અને નદીઓનું જળ છે તે લાવવામાં આવ્યું હતું. 999 નદીઓ, 7 સમુદ્રો અને અનેક સમુદ્રોની અંદરથી આ જળ છે તે લાવવામાં આવ્યું હતું અને જેની ભવ્યથી ભવ્ય કળશ યાત્રા છે તે નીકળી હતી.
મોટી સંખ્યાની અંદર આ કળશ યાત્રાની અંદર દેશ વિદેશની બહેનો છે તે જોડાયું છે. એક ભક્તિભાવનો માહોલ છે તે જોવા મળ્યો હતો. ચોક્કસથી જે રીતે જોવા મળ્યું છે કે એસજીવીપી દ્વારા આ સ્મૃતિ મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. 27 થી લઈ 31 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા આ સ્મૃતિ મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેના પ્રારંભે આ કળશ યાત્રા છે તે નીકળી હતી, જેની અંદર આ મહિલાઓ છે કે જે મોટી સંખ્યાની અંદર જોડાઈ હતી. કેમેરામેન અજય નીલેવર સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. અયોધ્યાના રામ મંદિર માટે અમદાવાદમાં તૈયાર થયેલા ધ્વજ સ્તંભ બાદ વધુ એક મોર પેંચ ઉમેરાયો છે. અમદાવાદના 15 જેટલા કારીગરોએ 3 મહિનાની મહેનત બાદ 500 કિલોનું એક મહાકાય નગારું તૈયાર કર્યું છે. અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા આ નગારું તૈયાર કરવામાં આવ્યું છે, જે મહાકાય નગારાની ફરતે તાંબાના પતરા ઉપર નકશીકામ કરીને સોના ચાંદીના ગિલેટ પણ કરવામાં આવ્યા છે, જે નગારાની સુંદરતામાં વધારો કરશે. ત્યારે મહાકાય નગારાને ખસેડવા માટે 700 કિલોના રથ પણ તૈયાર કરવામાં આવ્યું છે. નગારા બનાવનાર અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા આશા પણ વ્યક્ત કરવામાં આવી છે કે આ નગારાના સુર વડાપ્રધાનના હસ્તે રામ મંદિરમાં ગૂંજે. અયોધ્યા ખાતે બનેલા જે રામ મંદિર છે તેનું સૌથી મહત્વની જો વાત કરવામાં આવે તો જે અમદાવાદ ખાતે જે ધ્વજ સ્તંભ બન્યો છે ત્યારે બીજું એક મોર પીચ છે તે અમદાવાદ ખાતેથી ઉમેરાયું છે. સીધા જ જે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે એક આ નગારું છે તે વિશાળ નગારું છે તે તૈયાર થયું છે અને આ જ નગારું છે તે આ રામ મંદિરની અંદર જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે આ નગારાના જે સૂર છે તે રહેલા છે. અમદાવાદ ખાતેથી આ બનાવવામાં આવેલું નગારું છે ત્યારે સીધા જ આપણે તેઓની સાથે વાત કરીશું જે આ નગારા છે તેને બનાવ્યું છે. અખિલ ભારતીય ડબગર સમાજ તરફથી આ રામ મંદિરમાં ભેટ આપવાનું છે અને તેની ખાસિયત એ છે કે આ નગારું 1000 વર્ષ સુધી કશું થશે નહીં એવી અખિલ ભારતીય ડબગર સમાજની એક આશા છે. અને અમારી બીજી બી આશા એવી છે કે આ નગારું અયોધ્યા જાય અને 22 જાન્યુઆરીએ શ્રી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આને કેવો ડંકો એવો વગાડે અને આનો નાંદ વિશ્વ સુધી પહોંચે એવી અમારી ભાવના છે. કેટલા કારીગરોનો સમાવેશ થયો છે અને કઈ રીતે આ બનાવાયું છે? આની અંદર 15 થી 20 કારીગરોનો સમાવેશ થયો છે અને 3 મહિનાથી લગાતાર દિવસ રાત અમે આની ઉપર કામ કરી રહ્યા છે. તેની અંદર અમે આખી સમિતિ બનાવી છે, નગારા સમિતિ, જે અમદાવાદની અંદર જે અમારા સમાજના પ્રમુખ ઉપપ્રમુખ બધા જ આની અંદર જોડાયેલા છે આ કાર્યની અંદર. આ નગારું છે તેને લઈને હવે શું આશા રાખવામાં આવી છે, ભવ્ય રામ મંદિર છે તેને લઈને? અમારી આશા એક જ છે કે આ નગારું જ્યારે અયોધ્યા પહોંચે તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આને એક ડંકો મારે અને આખા વિશ્વમાં અમારી જે સમાજ 0-0 લાવે. ચોક્કસથી સીધા દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો કે એક આ વિશાળ નગારું છે તે બનાવવામાં આવ્યું છે અને એક આશા અને અપેક્ષા છે અહીં જે આ બનાવતા કારીગરો છે, સમાજના લોકો છે, કે રામ મંદિરના ભવ્ય નિર્માણ થાય ત્યારે આ નગારા ઉપરથી વડાપ્રધાન છે તે ડંકો મારે અને વિશ્વભરની અંદર આ સમાજ છે તે વિશ્વવિખ્યાત છે તે પામે. કેમેરામેન અજય નીલેવાર સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. અયોધ્યામાં શ્રી રામલલાની પ્રતિષ્ઠા થવાની ઘડીઓ અત્યારે ગણાઈ રહી છે ત્યારે દેશભરમાં અક્ષત કળશ આમંત્રણ રૂપે અયોધ્યાથી મોકલવામાં આવી રહ્યા છે. અમદાવાદના બોપલમાં નંદેશ્વર સોસાયટીના આંગણે કળશ આવતા અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સોસાયટીના રહીશોએ કળશનું સ્વાગત કર્યું હતું. કળશના સૌ કોઈએ દર્શન કરી શકે તે માટે આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ કળશના સ્થાપન સાથે રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ અયોધ્યામાં રામલલા બિરાજમાન થાય ત્યારબાદ સોસાયટીના લોકો સાથે મળીને અયોધ્યા જવાનું પણ નક્કી કર્યું હતું. આ કળશ અમારે ત્યાં 24 તારીખે આવ્યું છે જ્યારે આ કથાનો પ્રારંભ થયો અને અહીંયાના જે સંઘના નેતાઓ છે એમની ખૂબ ખૂબ આભાર છે એમને કે જેમને આ કળશ યાત્રા અમને કરવા દીધી. જે અશોકભાઈ અમારી જોડે જે છે એમના થકી અને એમના પ્રેમ થકી આ કળશ અમારે ત્યાં આવ્યો
અને લોકોને બહુ ઉત્સાહ છે કે આ કળશ જ્યારથી આવે તો ઘણા લોકો આવે છે આ દર્શન કરવા માટે. એની માટે અમને ખૂબ પ્રસન્ન છે આ વસ્તુ માટે. હા, અંદર અક્ષત છે જે અમે લોકો આવતા મહિનેથી બધાના ઘરે વિતરણ કરવાના છે. અને બધાના ઘરે જે ભગવાન રામની પૂજા કરવામાં આવીને જે અક્ષત થાય એ આજ કળશમાં અક્ષત છે અને બધાના ઘરે અમે પહોંચાડવાના છે. ભગવાન શ્રી રામચંદ્ર મહારાજ સદીઓની પ્રતીક્ષા પછી આજે અયોધ્યામાં બેસવા જઈ રહ્યા છે. આવતા મહિને 22 જાન્યુઆરીએ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થશે. એવે વખતે ભારતના ખૂણે ખૂણે આજે કળશ, અક્ષત કળશ મોકલવામાં આવ્યા છે. એની મહિમા છે. ભગવાન રામલલા તરફથી ભારતના જનજનને આ એક આમંત્રણ છે કે બધા અયોધ્યા પધારે અને આ અક્ષત મૂકવા એ આમંત્રણનું પ્રતીક છે. એટલે આ અક્ષત કળશ ભારતના ઘરે ઘરે જાય અને દરેક જનજન મનમાં ભગવાન રામની છબી ધારણ કરી જે ભગવાન રામલલા સદીઓ પછી આપણા અયોધ્યામાં બિરાજવાના છે એમને ભગવાનનું સ્વાગત કરે એવો ભાવ છે અક્ષત કળશની યાત્રા પાછળનો. અને એની જ પૂર્વ સંધ્યાએ આ બોપલમાં શ્રી રામકથાનું આયોજન થયું છે, જેનાથી આપણે બધા પરિવાર સાથે મળી અને રામચંદ્ર ભગવાનના ગુણાનુવાદ ગાઈએ, શ્રી રામચરિત માનસના આધારે ભગવાનની લીલાઓનું વર્ણન થાય, જેનાથી જનજનને જે સદીઓથી મનોરંજન પૂરી પાડતી આવી છે, સદીઓથી આધ્યાત્મની યાત્રામાં પ્રબળ બળ આપી રહી છે એવી રામકથા અહીંયા બોપલમાં ચાલી રહી છે. એ જ આશય છે આ રામકથાનો. ભગવાનની અહેતુ કૃપા છે અને ભગવાન જે બિરાજવા જઈ રહ્યા છે એમાં અમારી આ પુષ્પાંજલિ છે. કળશની અંદર જે અભિમંત્રિત કરેલા અક્ષત છે, જે અક્ષત આપણે કહીએ ને કે કોઈ પણ આમંત્રણ આપણે આપવા માટે જઈએ અને એ પૂજન થયેલા અયોધ્યાથી અભિમંત્રિત થયેલા જે અક્ષત છે ઘરે ઘરે અમે એને આપવાના છીએ અને દરેકને એવું આમંત્રણ આપવાના છીએ કે અયોધ્યા માટે આ આખી આપણા માટે જીવનની અંદર આ એવો આપણો પોતાનો અનુભવ છે અને આપણે સાક્ષી બની રહ્યા છીએ કે ત્યાં અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામનું રામ જન્મભૂમિ મંદિર ક્ષેત્ર ઉપર ત્યાં આગળ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહેલો છે. તો આ કળશની અંદરના જે અક્ષત છે એ ઘરે ઘરે દરેકના ઘેર અમે આપવાના છીએ. રામકથાની આયોજનની અંદર જે વક્તા તરીકે જે સ્નેહલભાઈ ઠાકર છે અને ખૂબ વિદ્વાન છે, એમની અમૃતવાણીથી બોપલની અંદર બધા રસપાન બહુ સારી રીતે કરી રહ્યા છે. સાથે સાથે આ વિસ્તારની અંદર રહેલી જે સજ્જલ શ્રદ્ધા ગાયત્રી પરિવાર એમની ખૂબ મહેનતથી આ અહીંયા આ જે કથાનું બહુ સારો પ્રારંભ થયો. ખૂબ મોટી સંખ્યામાં લોકો એનું સાંભળવા આવે છે અને ખૂબ પ્રભુભાઈ ભક્તિભાઈ રહીને અને અહીંયા આગળ કથા ચાલી રહી છે. હા, આ કળશ છે ને અયોધ્યાથી આવેલો છે અને આ કળશ અયોધ્યાથી રેલવે મારફતે આવ્યો હતું. રેલવે મારફતે ત્યાં આગળ સ્વાગત કર્યું હતું અને સ્વાગત કર્યા પછી કર્ણાવતીની અંદર જુદા જુદા જેટલા પણ પ્રખંડ છે એ પ્રખંડની અંદર આ કળશ આપ્યું છે. પ્રખંડથી આખા અલગ અલગ એક વિસ્તાર સુધી અને વસ્તી સુધી અને વસ્તીથી લઈને આખા દરેકના મહોલ્લા સુધી, સોસાયટી સુધી અને ઘર સુધી પહોંચાડવામાં આવશે. ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રવેશને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર કળશયાત્રા પણ ફરી રહી છે. 22 જાન્યુઆરી અયોધ્યા કળશયાત્રા પહોંચશે. ત્યારે રાજકોટમાં કળશયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે મહિલાઓ દ્વારા કળશની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી. કળશની સાથે 15 જેટલા સંતો પણ રાજકોટ પહોંચ્યા હતા. અખિલિત મહિલા પરિષદ સંચાલિત આ રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમ છે. આજે અમારા સૌભાગ્ય છે કે આજે કળશની યાત્રામાં અમારા વૃદ્ધાશ્રમમાં અયોધ્યાથી કળશ જશે અને અમારા વૃદ્ધો, મારા જે બાપાઓ અને માજીઓ એકદમ અત્યારે બધા કળશની પૂજા કરીને એકદમ ખુશખુશાલ છે.
નવસારીના ચીખલીમાં નકલી નોટ છાપતા એકની ધરપકડ કરીને એસઓજી ટીમે ઘરમાં સ્કેનર ઉપર અસલી નોટ સ્કેન કરીને બજારમાં વટાવવાનો પ્લાન હતો. ભૂતકાળમાં કાપડના ધંધા સાથે સંકળાયેલા તેજસ ચૌહાણને ઝડપી પાડીને પૈસાદાર બનવું હતું અને સાથે સાથે બજારમાં નોટ વટાવે તે પહેલાં જ એસઓજીએ ઝડપી પાડ્યો હતો. 200 દરની 62 અને 100 દરની 6 નકલી ચલણી નોટો ઝડપાઈ હતી. ત્યારે કેસની તપાસ ચીખલી પોલીસને સોંપવામાં આવી હતી. ડુપ્લિકેટ નોટ બનાવવામાં અન્ય કોઈ તેનો સાથી હતો કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવશે. મહેસાણા સતલાસણા તાલુકા ભાજપમાં વિવાદ જોવા મળ્યો હતો ત્યારે મહામંત્રીના હોદ્દાને લઈને વિવાદ જોવા મળ્યો હતો. તાલુકા સદસ્યના પતિ નરેશજી ઠાકોરને 24 કલાક પૂર્વે ભાજપ મહામંત્રી બનાવ્યા હતા અને 24 કલાકમાં જ નરેશજીનું રાજીનામું માંગી લેવાતા વિવાદ થયો હતો અને સ્થાનિક ધારાસભ્યની દરમિયાનગીરી બાદ રાજીનામું માંગવામાં આવ્યું હોવાની ચર્ચાઓ પણ જોવા મળી હતી. માત્ર 24 કલાકમાં જ હોદ્દો આપ્યા બાદ રાજીનામું માંગી લેવાતા વિવાદ થયો હતો. હળવદ પોલીસ મથકથી 200 મીટર દૂર કોર્ટ પરિસર નજીક કોર્ટ મુદ્દતે આવેલા નવા દેવળિયા ગામના બે સગાભાઈઓ ઉપર કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરીને બંદૂકથી ભડાકા કરવા કોશિશ કરવાના બનાવમાં હળવદ પોલીસ મથકમાં બે હુમલાખોર વિરુદ્ધ ઇજાગ્રસ્ત યુવાને ફરિયાદ નોંધાવી છે. આ બનાવ પાછળ પ્રેમલગ્ન કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું. હળવદ પોસ્ટે ખાતે ગઈકાલ તારીખ 27/12/2023 રોજ આઈપીસી કલમ 307 તથા આર્મ્સ એક્ટની કલમ મુજબ એક ગુનો રજીસ્ટર થયેલ છે. આ કામ હકીકત એવી છે કે આ કામના ફરિયાદીશ્રીએ અગાઉ આ જે ફરિયાદ છે તેના આરોપી નંબર 1ની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જેનો ખાર અને અદાવત રાખી આ કામના બંને આરોપી જે સંબંધે બાપ દીકરો થાય છે તેઓએ આ કામના ફરિયાદીશ્રી મામલતદાર ઓફિસની બહાર નીકળી રોડ પર જતા હોય તે વખતે એક સફેદ કલરની મોટરસાઇકલ ફોરવ્હીલ ગાડી સાથે ફૂલ સ્પીડમાં આવી ફૂટપાથ સાથે ગાડી પટકાડેલ, જેથી આ કામના બંને ફરીદી તથા સાહેદો મોટરસાઇકલ નીચે ઉતરી જોવા જતા તેના ઉપર છરી વડે હુમલો કરેલ અને ફરીદી તથા સાહેદને શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી. દરમિયાન આ કામના આરોપી નંબર 1નાએ પોતાના કમરે નેફામાંથી એક પિસ્તોલ બહાર કાઢી ફાયરિંગ કરવા જતા આ કામના ફરિયાદીશ્રીએ પિસ્તોલ ઝૂંટવી લઈ પોતે નજીકમાં આવેલ કોર્ટ રૂમમાં પહેલા માળે પોતાના બચાવ માટે ધસી ગયેલ, જેથી આ કામના બંને આરોપીઓ નાસી ગયેલ હતા. જે સંદર્ભે ફરિયાદીને તરત સારવાર માટે દાખલ કરવામાં આવેલ હતા અને સારવાર દરમિયાન ફરિયાદી યોગ્ય હાલતમાં આવતા તેમની ફરિયાદ લઈ ધોરણસર ગુનો કરવામાં આવેલ છે. જે આ કામના બંને આરોપીઓ છે તેમના નામ છે રાજેશ ભુરણિયા તથા પ્રેમ ભુરણિયા, જે પૈકી રાજેશ ભુરણિયા વિરુદ્ધ અગાઉ આઈપીસી 302 મુજબનો ગુનો પણ રજીસ્ટર થયેલ છે અને હાલ જે છે આ બંને આરોપી નાસી ગયેલ છે, તેને પકડવા તજવીજ જારીમાં. મહેસાણા ઉંઝાણા ઉનાવા નજીકથી ખનીજ ચોરીનું રેકેટ ઝડપાયું હતું ત્યારે ડમ્પરોમાં રેતીની હેરફેર કરતા 3 ડમ્પર ઝડપાયા હતા. ખનીજ ચોરોનો ખનીજ ચોરી માટેનો નવો કિમીયો પણ જોવા મળ્યો હતો. જ્યારે જૂના રોયલ્ટી પાસ ઉપર વારંવાર રેતીની હેરફેર પણ જોવા મળી હતી ત્યારે એક જ રોયલ્ટી પાસ ઉપર ખનીજના 3-3 વાર ખનીજની હેરફેર પણ જોવા મળી હતી ત્યારે મહેસાણા ખાણ ખનીજ વિભાગે 3 ડમ્પર ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢના ભેસાણા તાલુકાના જૂનીધારી ગુંદાડી ગામની સેવા સહકારી મંડળી દ્વારા 6 કરોડની ઉચ્ચાપત કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ થતા ચર્ચા જાગી છે. જૂનીધારી ગુંદાડી ગ્રામ ખેડૂતોએ મામલતદાર અને તાલુકાની મુખ્ય બ્રાન્ચને અને પોલીસને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે ગ્રામજનો અને ખેડૂતોનું કહેવું છે કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ હેઠળ આવતી ભેસાણા તાલુકાની બ્રાન્ચને આપેલ અને જણાવેલ કે જૂનીધારી ગુંદાડીની શાખામાંથી પાક ધિરાણ ઉપાડતા હતા પરંતુ ખેડૂતના ખાતામાંથી જાણ વગર અંદાજે 6 કરોડ જેવી રકમની ઉછાપત કર્યાનો ખેડૂતોએ ખુલ્લો આરોપ કર્યો હતો. અમારે જૂનીધારી ગુંદાડી સેવા સહકારી મંડળીમાં અંદાજે 6 કરોડની કૌભાંડ થયું છે તો ખેડૂતોને અમે અત્યારે ખેડૂતો વતી મામલતદારમાં આવેદન પત્રક આપવામાં આવ્યું છે.
અત્યારે ભેસાણ બેંકમાં મેનેજર સાહેબને આવેદન પત્રક આપવામાં આવ્યું છે. તો આની યોગ્ય તપાસ થાય, ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને પૂરેપૂરું ખેડૂતોને જે કૌભાંડ થયું છે બધી વળતર સુકવવામાં આવે એવી બધાય ખેડૂતો હોતી માંગ છે. અને આના સરકારને પણ ભલામણ છે કે આની યોગ્ય તપાસ થાય અને બધા મેનેજર જે આમાં બધા સામેલ હોય મંત્રી બધાને કડકમાં કડક સજા થવી જોઈએ. સરકારી નોકરીની લાલચમાં યુવાનો છેતરપિંડીનો ભોગ બનવાની ઘટનાનો વારંવાર સામે આવતી હોય છે, ત્યારે પાટનગર ગાંધીનગરમાં પણ આવી એક ઘટના સામે આવી હતી. સાહેબ સાથે સેટિંગ છે તેમ કહીને સરકારી નોકરીની ગેરંટી આપીને યુવકે બેરોજગાર પાસેથી 1.44 કરોડની છેતરપિંડી આચરી હતી. અલગ અલગ પોસ્ટના અલગ અલગ ભાવ નક્કી કરીને યુવાનો પાસેથી પૈસા લઈને પહેલાં કોન્ટ્રાક્ટ અને પછી કાયમી કરી આપવાનું કહીને યુવકે બેરોજગારોને વિશ્વાસમાં લીધા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં સેક્ટર 7 પોલીસે છેતરપિંડી આચરનાર યુવક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં અમિત મહેન્દ્રભાઈ કાંતિલાલ ભાવસારે ગઈકાલે એક ગુનો 406-420નો નોંધાવેલો, જેમાં અમિતભાઈ પોતે ઝેરોક્સ મશીન રિપેરિંગનું કામ કરે છે. એમને શૈલેષ ભીખાભાઈ ઠાકોર કે જે ગાંધીનગરમાં રહે છે અને ઝેરોક્સના કોન્ટ્રાક્ટના કામ બધા રાખેલા છે એમની સાથે ઓળખાણતા હતા. એ શૈલેષભાઈ ભીખાભાઈ ઠાકોરે GSBBમાં ક્લાર્કની ભરતી અંગે ઓળખાણ છે સાહેબો સાથે અને સરકારી નોકરી અપાવી શકે એમ છે પોતે, એ મુજબની અમિતભાઈને વાત કરતા અમિતભાઈએ પોતાના ઓળખીતા સંબંધીઓ અને એના મિત્રોના મારફતે આ શૈલેષકુમાર ભીખાભાઈ ઠાકોરને રોકડા રૂપિયા તથા ઓનલાઈન પૈસાઓ સરકારી નોકરી ક્લાર્કની ભરતી માટે અપાવડાવી અને કુલ 27 માણસો પાસેથી આ શૈલેષભાઈ ઠાકોરે 1,43,95,000 રૂપિયા રોકડા તથા ઓનલાઈન નોકરી મેળવવાના બહાને મેળવી અને ઠગાઈ કરેલી હોય એની સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ ગુનાના કામે શૈલેષ ઠાકોર સાથે બીજા કેટલા આરોપીઓ છે, આ પૈસા જે મેળવ્યા અને ઉચ્ચ અધિકારી સાથે જે ઓળખાણ હોવાની જે વાત કરી હતી એમાં બીજા કોણ કોણ સંડોવાયેલા છે, આ તમામની તપાસ ચાલુ છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં આધાર કાર્ડ બનાવવાનું મહાકૌભાંડના પર્દાફાશ થયું છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને મોટા ખુલાસા થવાની આશંકા વ્યક્ત કરી હતી. ઉના શહેરના બસ સ્ટેશન સામેના વિસ્તારમાં દરબારી આધાર નામની દુકાનના અંદર કોઈ પણ આધાર કે પુરાવા વગર આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું. આખરે ગીર સોમનાથ LCB પોલીસને તેની ભણક લાગતા શનિવારે રાત્રે દરોડા પાડ્યા હતા અને આધાર કાર્ડનું કૌભાંડ આચરનારની દુકાન અને ઘર ઉપર પોલીસ સર્ચ ઓપરેશન કર્યું હતું. પોલીસે આ સમગ્ર મામલે ઉનાના અસલમ ઇસ્માઇલ શેખ, શબ્બીર શરીફ સુમરા અને જાવેદ ઉર્ફે બુરો ઇબ્રાહીમની ધરપકડ કરી હતી. છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ LCB સ્થાનિક પોલીસ અમને સાથે મળી અને વિગત અમારી પાસે આવી હતી. કોઈ જગ્યાએ ઉનામાં જે આરોપી છે અસલમ શેખ કરીને એ ડુપ્લિકેટ આધાર કાર્ડ અથવા તો પુરાવા વગરના આધાર કાર્ડ બનાવેલું છે. એના આધારે અમે બાતમીના આધારે આગળની કાર્યવાહી પહેલાં તો ઝીણવટપૂર્વક તપાસ કરી અને ત્યાર પછી ઉના ખાતે જ્યાં વ્યક્તિ હતો એને ત્યાં એની દુકાન ઉપર એના ઘરે રેડ કરી કુલ અમે 3 આરોપીઓ પકડાય છે. અસલમ ઇસ્માઇલ શેખ, શબ્બીર સુમરા અને જાવેદ ઉર્ફે બુરો. આ લોકોના ડોક્યુમેન્ટ્સ ચેક કરતા છેલ્લા 2 વર્ષથી આ સોંપણી ચાલુ કરી 2021માં અને 2 વર્ષમાં અત્યાર સુધીમાં ટોટલ 1200 આધાર કાર્ડ ને અલગ અલગ ટાઈપના બનાવ્યા છે. અત્યારે જે પ્રાઇમરી પુરાવા અમને મળ્યા છે એ ટોટલ 40 આધાર કાર્ડ ખોટા છે, પુરાવા વગર બનાવી દીધા છે અથવા તો ડુપ્લિકેટ પુરાવા ઉભા કરીને બનાવવામાં આવ્યા છે. ડુપ્લિકેટ પુરાવામાં એ નગરપાલિકાનો ડુપ્લિકેટ દાખલો ઉભો કરવો, કોઈ અન્યનું આધાર કાર્ડ અથવા તો અન્યનું વોટર કાર્ડ હોય એમાં ફોટો ચેન્જ કરી નાખવો, એવા ઘણા બધા નાના મોટી મોડસ ઓપરેન્ડી સાથે ઘણા બધા આધાર કાર્ડ બનાવ્યા છે.
આગળની તપાસ અત્યારે ઉના પોલીસ કરી રહી છે અને વધારે તપાસમાં વિગતો આવશે પછી આપણે જણાવશું. શિયાની કડકડતી ઠંડી શરૂ થતાની સાથે શ્વાનનો આતંક વધી જાય છે, ત્યારે તેના જ કારણે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના આંકડા શિયાળામાં બમણા થયા છે. ત્યારે મહેસાણા શહેરના મુખ્ય માર્ગો હોય, શહેરની ગલીઓ કે પછી સોસાયટી વિસ્તારમાં શ્વાનનો આતંક હાલમાં બહુ વધી ગયો છે. મહેસાણા નગરપાલિકાની નિષ્ક્રિયતા આંખાડા કાનના કારણે શહેરમાં રખડતા શ્વાન બેફામ બન્યા છે. શહેરીજનો શ્વાન કરડવાના આતંકનો ભોગ બની રહ્યા છે. ત્યારે મહેસાણા શહેરમાં ચાલુ વર્ષમાં ઓગસ્ટ માસમાં સૌથી ઓછા 552 લોકોને શ્વાન કરડવાના કેસ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં નોંધાયા હતા, તો હાલમાં ચાલુ ડિસેમ્બર માસ શ્વાન કરડવાના આંકડા વધીને 1300થી પણ વધુ નોંધાયા છે. મહેસાણાની જનતા અત્યારે રખડતા શ્વાનોથી ખૂબ જ પરેશાન થયેલી છે. જ્યાં જોઈએ ત્યાં આગળ શ્વાનોનો આતંક છે. નાના બાળકો હોય, વૃદ્ધ હોય, તેમને શ્વાન કરડવાનો, એમને નાના બાળકોને ફાડવાનો, તેમજ બીજા ઘણું બધું નુકસાનકારક શ્વાન કરી રહ્યા છે. એના માટે મહેસાણા નગરપાલિકાએ આજથી 8-1 માસ અગાઉ સામાન્ય સભાની અંદર આ રખડતા શ્વાનોના રસીકરણ અને ખસીકરણ માટે બોર્ડમાં ઠરાવ કરેલો, પરંતુ આ દિન સુધી મને લાગે છે ત્યાં આગળ નગરપાલિકા ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું છે. કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી. રખડતા ઢોરોનો અને રખડતા શ્વાનોનો આતંક મહેસાણા નગરપાલિકાની જનતા હાલ ભોગવી રહી છે. ખરેખર આ શ્વાનોના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવવી જોઈએ તેવું મારું ચોક્કસ માનવું છે અને નગરપાલિકાએ ઘોર નિંદ્રામાંથી જાગી અને તાત્કાલિક આ બાબતે ટેન્ડર પ્રક્રિયા કે જે કોઈ પણ કાયદેસર કાર્યવાહી કરવાની થતી હોય તે કરવી જોઈએ. અહીંયા શ્વાન કરડવાના જે કેસ આવે છે એની અંદર મેક્ઝિમમ શિયાળાની અંદર વધારે કેસ આવે છે. ગરમીની સિઝનમાં ઉનાળાની અંદર કેસ ઓછા આવે છે. અહીં અત્રેની હોસ્પિટલમાં શ્વાન કરડવાના કેસ એવરેજ પર મંથ 1000 જેટલાથી ઉપર વધારે કેસ આવે છે. આખા વર્ષનો સર્વે રિપોર્ટના આધારે લગભગ 12000 જેટલા કેસ અહીંયા અત્યારે સારવાર માટે આવેલ છે અને તેમને અમે અહીંયા જે સામાન્ય પ્રાથમિક પહેલાં એમને ગાઈડ આપી તેમને જે કેસ જે કરડે છે એ જગ્યાએ પાણીથી અથવા સાબુથી બરાબર સાફ કરાવી અને અહીંયા એ વ્યવસ્થા કરેલ છે. એની સાથે પછી કેટેગરીઝ વાઇઝ એમને કૂતરા કરડવાના જે ઇન્જેક્શન ARV આવે છે તો ARV અમે ટાઈમસર જે તારીખ પ્રમાણે એમને રેગ્યુલર ડોઝ આપીએ છીએ. જરૂર પડે કે કેટેગરી 2 અને કેટેગરી 3 એવા હોય કેસ તો એની અંદર પ્લાઝમા ઇન્જેક્શન આપી ઇમ્યુનોગ્લોબુલિન અને એમને લોકલ ઇન્જેક્શન આપી અને સારવાર અહીં આપીએ છીએ. અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.